बनासकांठा जिल्लामां कोरोना महामारी वच्चे उद्भवेल म्यूकरमाइकोसिस रोग दिवसे ने दिवसे गंभीर स्वरूप धारण करी रह्यो छे, जेने लईने अत्यार सुधीमां जिल्लामां म्यूकरमाइकोसिसना 40 केस सामे आवी गया छे, तो 9 लोकोए म्यूकरमाइकोसिसना कारणे पोताना जीव गुमावी दीधा छे। आ रोगनी सारवार माटे जिल्लानी मुख्य पालनपुर सिविल हॉस्पिटलमां वोर्ड तो बन्या, परंतु साधन सामग्रीना अभावे सारवार न मळતા દર્દીઓ અમદાવાદ સુધી દોડવા મજબૂર થયા છે। છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે કોરોના મહામારી તો ખરી જ, પરંતુ તેની વચ્ચે ઉદ્ભવેલ મ્યુકરમાઇકોસિસ પણ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં બ્લેક ફંગલના 40 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં મુખ્યત્વે પાલનપુરમાં 16, વડગામમાં 10, દિશામાં 4 તેમજ અન્ય તાલુકાઓમાં 1-2 કેસ નોંધાઈ ચૂક્યા છે। મહત્વની વાત છે કે વધતા જતા કેસોની સાથે મોતના આંકડા પણ દિવસે ને દિવસે વધતા લોકોમાં ફફડા જોવા મળી રહ્યો છે। જો કે આ રોગની સારવાર માટે જિલ્લાની મુખ્ય પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ વોર્ડ તો બન્યું, પરંતુ કેટલાક સાધન સામગ્રી અને દવાઓ તેમજ ઇન્જેક્શનના અભાવને લીધે અહીં મ્યુકરમાઇકોસિસના દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી। દર્દીઓ સારવાર માટે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં જવા મજબૂર બન્યા છે। કોરોના મહામારી પછી મ્યુકરમાઇકોસિસના કેસો બનાસકાંઠામાં 40 વધ્યા છે, તે પૈકી 9 લોકોના તો મુક્તિ થઈ ચૂક્યા છે, અને લોકોને સારવાર માટે ધાંધરાથી પાટણ અને અમદાવાદ સુધી જવું પડતું હોય છે। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા સિવિલ હોસ્પિટલ જે આવે છે એની અંદર એની સુવિધા આપવામાં આવી છે, પરંતુ તેમાં પૂરતી સારવાર અને એના સાધનો ન હોવાના કારણે લોકોને સારવાર મળતી નથી। તો જો આ સાધનો અને માટે જો વ્યવસ્થા કરવામાં આવે તો લોકોને આટલા સુધી દૂર જવું ન પડે અને પોતાનો જાત પણ બચાવી શકે અને આર્થિક રીતે પણ પોતાનો બચાવ થઈ શકે છે। એટલે મારી સરકારે વિનંતી છે કે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા સરકાર કાર્યવાહી કરે। અત્યારે બનાસ મેડિકલ કોલેજ ખાતે 2 દર્દીઓ મ્યુકરમાઇકોસિસના દાખલ છે, બંનેને અત્યારે ઇન્જેક્શન એમ્ફોટેરિસિન બી આપવામાં આવી રહ્યા છે। આમ અત્યાર સુધીમાં 28 પેશન્ટો અમે તપાસ કરી છે અમારા ENT સર્જનને ઓપ્થેલ્મિક સર્જનોએ, એમાંથી બાકીના બધા જ 2 સિવાયના બાકીના બધા જ દર્દીઓને અમદાવાદ સિવિલમાં અમે રિફર કરેલા છે। આજે એવું છે કે અમારે ત્યાં આગળ અમે 27 લાખના બનાસ મેડિકલ કોલેજમાં નવા સાધનો ખરીદ્યા છે શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના આદેશના અનુસરીને। એમાં આ સાધનોમાંથી મોટાભાગના સાધનો આવી ગયા છે, પરંતુ અમુક સાધનો જે ટ્રાન્સપોર્ટની અંદર જે છે એ નેક્સ્ટ વીકમાં આવી જશે તેવી અમને માહિતી મળેલી છે, અને નેક્સ્ટ ફ્રાઈડેથી જો સાધનો આવી જશે તો અહીં આગળ અમે મ્યુકરમાઇકોસિસના ઓપરેશન પણ ચાલુ કરી દઈશું। મહત્વની વાત છે કે જિલ્લામાં મોટાભાગના લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે અને એ લોકો અત્યારે અમદાવાદ સારવાર માટે જવું પડી રહ્યું છે, શું માનું છો? ઓપરેશન શરૂ થયા બાદ લોકોના જે ધક્કા ખાવા પડે છે? હા, બનાસ મેડિકલ કોલેજમાં બધી જ સારવાર અમે ફ્રી ઓફ ચાર્જ નિઃશુલ્ક કરીએ છીએ, અને આ મ્યુકરમાઇકોસિસના ઓપરેશન પણ અમે નિઃશુલ્ક કરી આપીશું, જેથી ગરીબ દર્દીઓને ઘણી રાહત રહેશે। રમેશ સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, ધાનેરા।